ছেলার 34 বস্তিয়া জামনগরের জিজি হসপিটাল মা সেবা কি প্রভুতি সাথে জড়াই রয়েছে। মানে জামনগর নিয়ে জিজি হসপিটাল એટલે સરકારી સૌરાષ્ટ્રની નંબર વન અને ગુજરાતની સેકન્ડ નંબરની હોસ્પિટલ છે। મેં ક્યારેય રાજકારણનું સમરાંગણ બનાવ્યું નથી અને બનાવવા માંગતો પણ નથી। 34 વર્ષમાં આ મેડિકલ કેમ્પસ એરિનામાં મારો ફોટો પણ હું આ વાતને રાજકારણ સાથે ફક્ત જોડવા નથી માંગતો પણ આનો ઇલાજ પણ રાજકારણ છે। આજે વર્ષો થયા આ હોસ્પિટલની અંદર એટલા બધા ડોક્ટરોની કમી છે, એટલી દવાઓની અછત છે, એટલી મશીનરીની અછત છે, એટલા સ્ટાફની અછત છે અને આ અછતોને પૂરી કરવા માટે નવી ભરતી ભરવી જોઈએ। એને બદલે જામનગરની અંદર ફક્ત વડનગરની નવી મેડિકલ કોલેજની અંદર મોદી સાહેબને ખુશ કરવા માટે એકી સાથે 6 સિનિયર ડોક્ટરોને તાત્કાલિક અસરથી સીધો હુકમ જ કરવામાં આવે કે તમે વડનગર જોઈન્ટ કરી લ્યો। આ દુઃખદ ઘટના છે અને જામનગરની નેતાગીરીને એક ચેલેન્જ છે। કમનસીબે હું અત્યારે કોઈ સત્તા પર નથી પણ ભૂતકાળમાં જયારે હું 10 વર્ષ સાંસદ અને ધારાસભ્ય હતો ક્યારે આવો બનાવ નથી બનવા દીધો અને જયારે પણ સરકારે આવા પ્રયત્નો કર્યા ત્યારે સરકાર અને જે તે સમયના મિનિસ્ટરોને અને સેક્રેટરીઓને દબાવીને પણ મેં જામનગરનો હિત હંમેશા ધ્યાને રાખ્યું છે। આજે પણ મારી ચિંતા છે ગરીબ દર્દીઓ માટેની છે કે છેલ્લા 2 મહિનાથી જામનગરમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુએ માઝા મૂકી છે। જામનગરની અંદર પરિસ્થિતિ એવી છે, આપને પણ વિનંતી કરું છું અને આપના માધ્યમથી જેટલા પણ સમાજના સેવકો છે એમને પણ વિનંતી કરું છું કે એક વખત હોસ્પિટલમાં ચક્કર મારો। કેટલા લોકો રોડ ઉપર બેડ નથી મળતા એટલે નીચે સૂતા છે, કેટલા લોકો દુઃખી છે અને કેવી સ્થિતિ છે। આવી સ્થિતિમાં 6 સિનિયર ડોક્ટરોની બદલી કરવી એટલે જામનગરને મૃતપાય હાલતની અંદર મૂકી દેવું આ વાત છે અને મારો આક્રોશ સાથે સાથે નેતાઓ પર પણ છે કે નેતાઓને જનતાએ મત એટલા માટે આપ્યા છે કે એમના સુખમાં એના દુઃખમાં એની મુશ્કેલીઓમાં એને જે કોઈ તકલીફ પડતી હોય ત્યારે નેતાઓએ અડીકમ પડકે ઉભવું જોઈએ, ચાહે પોતાની પાર્ટીના હોય કે વિરોધ પક્ષના હોય। બધા નેતાઓની ફરજ છે, જે લોકો ભાજપમાં છે એમની પણ ફરજ છે કે એમને જઈને એમના મિનિસ્ટરને વાસ્તવિકતાથી સમજાવવા જોઈએ। ફક્ત બેઠું રહેવું એ પ્રજા સાથે અન્યાય છે, પ્રજા સાથે દ્રોહ છે અને આ પ્રજા સાથે દ્રોહ ન કરાય। મેં ભૂતકાળની અંદર મારી ખુદની સરકાર કેન્દ્ર સરકાર સામે અમારી પેલી વફાદારી પાર્ટી પ્રત્યે તો હોય પણ જનતા પ્રત્યે એનાથી પણ વિશેષ વફાદારી હોવી જોઈએ। જામનગરના નેતાઓ તહેવારોમાં મશગુલ હોય છે, નવરાત્રિની લાણીઓ કરવામાં મશગુલ હોય છે, હું કોઈનો વિરોધ નથી કરતો પણ ગણપતિ મંડળોની સ્થાપના થતી હોય એના સન્માનો થતા હોય આ બધા ઉત્સવોમાં એટલી બધી ઓતપ્રોત છે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બંને કે જામનગરની આવી ખરાબ હાલતની અંદર પણ જામનગરની જનતાની પડખે ઊભા નથી રહેતા અને કોઈ પણ એક અવાજ પણ નથી કરતા। એ મારા માટે પણ શરમજનક છે કે મારી પાર્ટીના લોકો પણ આ મુદ્દા ઉપર જે આંદોલન થવું જોઈએ, ફક્ત નિવેદન નહીં આંદોલન થવું જોઈએ, શેરીઓ અને સડકો ઉપર આવવું જોઈએ, જામનગર બંધનું એલાન આપવું જોઈએ। અને હું તો ત્યાં સુધી કહું છું કે જામનગરની વેપારી મહામંડળ હોય કે સંસ્થાઓ હોય કે સામાજિક સંસ્થાઓ હોય કે ધાર્મિક સંસ્થા હોય બધા આની અંદર જોડાઈને જામનગરને સજ્જડ બંધ રાખી અને સરકારને મેસેજ દેવો જોઈએ કે જામનગર પ્લસ સૌરાષ્ટ્ર આ હોસ્પિટલમાં ફક્ત જામનગરના નહીં સૌરાષ્ટ્રના દર્દીઓ આવે છે। સોમનાથ હોય, પોરબંદર હોય, કચ્છ હોય, જૂનાગઢ હોય, આ બધેથી દર્દીઓ પુષ્કળ પ્રમાણમાં જયારે જામનગર આવે ત્યારે આ હોસ્પિટલને ભાગી લેવાનું એક કાવતરું છે અને એક સમાજના અદના સૈનિક તરીકે હું મુખ પ્રેક્ષક બનીને ન બેઠો રહું। મેં અત્યારે આટલો અવાજ પણ ઉઠાવ્યો છે અને હું આવતા દિવસમાં શું કરવાનો છું એ તમને ખબર પડશે। આ હોસ્પિટલના આ પ્રશ્નો માટે હું સરકાર સામે મારા પ્રયત્નો છેક સુધીના હશે અને એની સામે મારી લડત ચાલુ રહેશે।